ચૂંટણી નું વર્ષ છે અને હવે લાગી રહ્યું છે કે ચૂંટણી નું વર્ષ આ શરૂ થઈ ગયું છે. પહેલામાં પહેલું તો એટલો બધા ભ્રષ્ટાચારો કરીને કોથળે કોથળા નાણા ભર્યા છે. મારા મોટા ભાઈએ વાત કરી કે પાટીદાર આંદોલનકારીઓ અમારી જોડે આયા, પણ ઇતિહાસ ગવાહ છે. નેશનલ મીડિયા હોય કે આપણા ગુજરાતનું મીડિયા હોય, દરેકે દરેક મીડિયાએ ગંભીર નોંધ લીધેલી કે અનામત આંદોલનમાં આંદોલન તોડવા માટે આંદોલનકારીઓને ઓફરો કરવામાં આવેલી, વન ઓફ ધેમ નરેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાત મહેસાણા, એમને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી જીતુભાઈ વાઘાણી અને વરુણ પટેલ, એની ઓડિયો રેકોર્ડિંગ થી લઈને ડેટા મોબાઈલના બધા ગાંધીનગરની કોર્ટમાં જમા છે, અને 10 લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ ગાંધીનગરમાં જમા છે. એટલે આ બધી વાતો કહેવાની કોઈ એમને, બીજી વાત એમણે કરી રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ કેવો? મહાત્મા ગાંધીની જેને હત્યા કરી એની પૂજા થાય, એને જય જયકાર બોલાવાય, એવા લોકોની જે વિચારધારા હોય, આઝાદીની લડતમાં માફીઓ માંગનારનો ઇતિહાસ જે ગવાહ હોય, એવા લોકોની વિચારધારાથી વળેલા હોય, ગુજરાત ન હિન્દુસ્તાનનો જે તાત હોય ખેડૂત, એની ગાડી નીચે કચડીને એની હત્યા કરવામાં આવે, એવા લોકો આજે રાષ્ટ્રવાદની વાત કરે. જે ધાર્મિક અધિવેશનોમાં ભગવા કપડાની અંદર અમુક શબ્દ ઉપર ભાર મૂકજો, કારણ કે આ લોકોને ટ્વિસ્ટ કરવાની આદત, અમુક લોકોને જે નિવેદનો બેફામ કરવાની છૂટ આપવામાં આવે અને મહિનો મહિનો ધરપકડ કરવામાં થાય કે મહાત્મા ગાંધી વિશે જેમ તેમ બોલે, મનમોહન સિંહ જેમણે ઇકોનોમી ટકાવી એમને એમ કે 6 ગોળીઓથી ઉડાવી દેવામાં આવે તો પણ આ લોકોને પકડવામાં ના આવે, અને પાછા એમ કે કાયદો કાયદાનું કામ કરશે. એટલે રાષ્ટ્રવાદની કોઈ શીખવાડવાની જરૂર નથી, અને રાષ્ટ્રવાદ કોને કહેવાય એ આખો હિન્દુસ્તાન જાણે છે, ઇતિહાસ ગવાહ છે. બીજી વાત કે અસંખ્ય ભ્રષ્ટાચાર છેલ્લા 2 મહિનાથી આપણે જોઈએ, એક દિવસનું ન્યૂઝપેપર કે ટીવી ચેનલ બાકી ના હોય કે જેમાં યુવાનો સાથે અન્યાય ના થયો હોય, ખેડૂતો સાથે અન્યાય ના થયો, પેપર ના પૂછ્યા હોય, પેપર ફોડનારાઓની ધરપકડ કરવામાં ના આવી હોય, યુવાનો રોજે રોજ નવા પેપર ફોડવાની વાત કરે છે. તૈયારી કરે, મા બાપ પરસેવા ને પૈસાથી ભણાવે છોકરાને, અને પછી જયારે છોકરો પરીક્ષા આપવા આવે ત્યારે બીજે દિવસે એમાં આવે કે વોટ્સએપમાં પેપર ફૂટી જાય. 20-30 લાખ યુવાનોનું જે ભવિષ્ય અદ્ધરતાલ થયું હોય એને સુશાસન કહેવાય કે કુશાસન કહેવાય? કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નહીં હોય જ્યાં ભ્રષ્ટાચારનું બોરિંગ ખીલ્યો ના હોય. રૂપાણી સાહેબે પણ વાત કરેલી કે સૌથી વધુ ભ્રષ્ટાચાર કયા ડિપાર્ટમેન્ટમાં થાય, એમના જ મંત્રીઓ કહે છે. હમણાં થોડા દિવસ પહેલા બરોડાના ધારાસભ્યએ પણ વાત કરેલી. એટલે અવારનવાર આવા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના પણ કહે છે, એટલે બીજેપી વધારે સક્ષમ બની રહી છે? નહીં, એવું નથી. તમે ઉત્તર પ્રદેશમાં જુઓ કેવી હાલત થઈ છે. ઉત્તર પ્રદેશ થી દેશનું સુકાન બદલાતું હોય હંમેશા. તમે વાત કરો, આપણે ઇતિહાસ જો, ઉત્તર પ્રદેશમાં જે રિઝલ્ટ આવે ને, હવે તમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, યુપીની અંદર રિઝલ્ટ આવ્યા નહીં, એ હવે પંજાબમાંથી વળતા પાણી થાય, યુપીમાંથી વળતા પાણી થાય, હવે ગુજરાતમાં વળતા પાણી જ્યારે કચ્છ કચાઈને, જો મારા મિત્ર એમ કહે ને કે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવશે તો કચ્છ કચાઈથી યુવાનો સિક્કા મારવા તૈયાર છે આજે ભારતીય જનતા પાર્ટીના કમળના મૂળિયા ઉખાડી નાખવા માટે. અચ્છા અચ્છા, યજ્ઞેશભાઈ વધારે ડર સતાવી રહ્યો છે હવે જે રીતે કોંગ્રેસ એક્શનમાં છે. કોંગ્રેસ ગુજરાતની અંદર નામશેષ થઈ ગઈ છે, કારણ કે જ્યાં આજે તમે જુઓ ગુજરાતમાં હોય કે આખા ભારતની અંદર હોય, છેલ્લા 2 વખતથી 2 ટર્મથી તો વિરોધ પક્ષને પણ છાજે એટલી સીટો કોંગ્રેસને મળી રહી નથી. એટલે કોંગ્રેસે એ વિચારવું જોઈએ, માત્ર 70 વર્ષ સુધી સીમા પાર કા આતંકવાદ સહન નહીં કરેંગે, આટલું લાલ કિલ્લા ઉપરથી બોલવું અને પછી આજે પાકિસ્તાનથી ડરવું, કે આજે ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું નરેન્દ્રભાઈ આજે? અતુલભાઈ વચ્ચે ના બોલો ને, અતુલભાઈ વચ્ચે ના બોલો,
અતુલભાઈ વચ્ચે ના બોલો ને સારું લાગતું આ બધું, બરોબર છે? તમારા વખતે હું નહોતો બોલ્યો, તમે જે બોલતા હતા બધું શાંતિથી સાંભળ્યો, અને તમે સારા વક્તા છો તો સારા શ્રોતા બનવાની પ્રેક્ટિસ કરો. બોલવું પડે ભાઈ, ના બોલવું પડે. તમે ઘણું ખોટું બોલ્યા હતા તો પણ મેં નથી બોલ્યો વચ્ચે. બોલો, બતાવો કયું ખોટું બોલ્યો. ના ના, ઘણું બધું ખોટું બોલ્યા છો અતુલભાઈ, તમે ઘણું બધું ખોટું બોલ્યા છો અતુલભાઈ, તમે ઘણું બધું ખોટું બોલ્યા છો. પ્રજા સમજી રહી છે. સંધ્યાબેન, એમને કહો કે ડિબેટ નું કોરમ જાળવે. સંધ્યાબેન, એમને કહો ડિબેટ નું કોરમ જાળવે. એક સારા વક્તા તરીકે શોભતું નથી એમને આ વસ્તુ. ઓકે, સંધ્યાબેન, એમને કહો કે ડિબેટ નું કોરમ જાળવે. એક જ પહોંચશે તો વધારે સારી રીતે સમજાશે, તમારી વાત લોકો સુધી પહોંચશે અને સાંભળી શકશે. સાચું ખોટું એ જનતા નક્કી કરી લેશે. જનતા, આ ગુજરાતની જનતા તો વધારે સક્ષમ છે, જાગૃત છે, મેન્ટલી પણ સક્ષમ છે, એટલે એમને ખબર છે કે કોણ કઈ રીતે કેટલું સાચું બોલી રહ્યું છે. ઠીક છે યજ્ઞેશભાઈ, તમારી વાત પૂરી કરો, પછી આપણી પ્રશાંતભાઈ પાસે. જે રીતે વાત કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, તો ભારતીય જનતા પાર્ટીએ આજે તમે જુઓ, નરેન્દ્રભાઈએ ઘરે ઘરે આજે શૌચાલય બન્યા, ઘરે ઘરે આજે વીજળી પહોંચી, ઘરે ઘરે આજે ગેસ પહોંચ્યા. આ વસ્તુ તેમણે તમે 70 વર્ષમાં કેમ ન વિચારી? 370ની કલમ હટી આજે ભારત અને કાશ્મીર જે જુદું કહેવાતું હતું, એ આજે અખંડ ભારતની જે સ્વપ્ન સરદાર વલ્લભભાઈએ જોયું હતું, સરદાર વલ્લભભાઈનું નામ જે તમે અત્યાર સુધી વટાવી ખાધું હતું, એ તમે ન કરી શક્યા. અરે વચ્ચે ના બોલો ને મારા ભાઈ, વચ્ચે ના બોલો અતુલભાઈ, થોડી સેન્સ રાખો યાર, ડિબેટમાં થોડી સેન્સ રાખો અતુલભાઈ, વચ્ચે ના બોલો મહેરબાની કરી. ના, થોડી સેન્સ રાખો અતુલભાઈ, નથી શોભતું આ બધું તમને, બરાબર? તો જે પ્રમાણે આજે સીમા પારની વાત કરી રહ્યા હતા, કોઈ દિવસ તમે આજે એર સ્ટ્રાઇક કરી નથી, કરી કેમ નથી કરી? કારણ કે તમારે તો ખાલી ડરાવવા હતા ભારતની જનતાને, બીજું કશું જ નહોતું. તમે પોતે ડરતા હતા ને તમારે ડરાવવા હતા. આ પરિસ્થિતિ હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર, અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નરેન્દ્રભાઈએ આજે આજે તમે જુઓ, આખા વિશ્વની અંદર ભારતનો ડંકો વાગ્યો. કેમ? કે આજે ભારત વિશ્વગુરુ બનવાની લાઈનમાં ગયું, આજે ભારતને પૂછી, અને આજે આખા વિશ્વની અંદર દરેકને, તમારા તો મનમોહનસિંહ ક્યાં જતા હતા ને ક્યાં પાછા આવતા હતા કોઈને ખબર નહોતી પડતી. અરે આજે નરેન્દ્રભાઈનું જે પ્રમાણે સ્ટ્રાઇકની વાત કરી, જો કે હાલ તો આમ આદમી પાર્ટી પર અત્યારે સ્ટ્રાઇક કરી છે બીજેપીએ, જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી પોતાના ભારતી તૂટી છે. ઠીક છે, સ્ટ્રાઇક કરવાનો પ્રશ્ન પડતો છે આ વખતે છે. પહેલા આની પહેલા બીજા તૂટે એની રાહ જુઓ. હા, ઠીક ઠીક, આજે પહેલા વાત કરી હતી 150 અત્યારે 182 નો લક્ષ્યાંક છે, જોવાનું રહેશે. આ મુદ્દાને લઈને આપણે પાછા ફરીએ છીએ પ્રશાંતભાઈ પાસે, જે પણ એક નાનકડા બ્રેક બાદ, અને આપની જણાવી દીધી